નમસ્કાર મિત્રો સ્વાગત છે દરેકનું મારી યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના વિડીયોમાં આપણે ધોરણ બાર વિષય ગણિત ચેપ્ટર નંબર પાંચ સાતત્ય અને વિકલનીયતા એની અંદર સજા નંબર પાંચ પોઈન્ટ એક દાખલા નંબર ચૌદ અને પંદર આજે જોવાના છે તો વિડીયોને અંત સુધી જોજો અને કાંઈ પણ મૂંઝવણ અથવા પ્રશ્ન લાગે તો કોમેન્ટ કરી જણાવજો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી તમારા મિત્રો સાથે શેર કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા ચાલો મિત્રો શરૂ કરીએ દાખલ નંબર ચૌદમાં તમને એવું આપ્યું છે કે નીચે આપેલા વ્યાખ્યાયિત વિધેયો એફ માટે સાતત્ય ચકાસો અથવા ચર્ચા કરો સાતત્ય એટલે સતત છે કે નહીં કે આપણે જોયું હતું થિય લેક્ચરમાં એફ ઓફ એક્સ બરાબર આવા ત્રણ વિધેયો તમને આપ્યા છે ત્રણ ચાર પાંચ એના માટે તમને શરત આપી છે તો પહેલાં મિત્રો ઘણા વિદ્યાર્થીઓને આમાં જ નથી ખબર પડતી કે આ શરત આપી છે તો શું સમજવાનું કયું કોને કોને લેવાનું સાતત્ય કોને થાય કઈ રીતે ચેક કરવાનું એને કંઈ તો એની એક જ મેથડ આવે છે મિત્રો આગળ દાખલા તમે ન જોયું હોય તો પહેલેથી જુઓ થી લેક્ચર જુઓ સોએ સો ટકા તમને સમજાઈ જશે એની ગેરંટી મારી મિત્રો અને આ દાખલામાં તમને સર તમને આપી છે કોઈ મૂંઝવવાની જરૂર નથી હું તમને સમજાવું એ રીતે તમારે દાખલો ગણવાનો છે તમામ દાખલા એ રીતે થશે સંખ્યા રેખા એક દોર લેવાની તમારે પહેલાં શું કરવાનું સંખ્યા રેખા દોરવાની જીરો આપ્યું છે એટલે ઇક્વલ ટુ હોતું કીધું છે લેક્સની કિંમત ઝીરો પણ હોત હોય છે આપણે જીરો લખી દે આ એક આવતું હોય છે ઝીરો લખી દીધું ત્યારબાદ એક હોતે લેવાનું કીધું છે તો આપણે એક લઈ લઈએ અહીંયા એક લઈ લઈએ ચાલો પછી ત્રણ લેવાનું કીધું છે તો કે હા જો અહીંયા કીધું છે ત્રણ તો એ લઈ લઈએ એક્સની કિંમત ત્રણ લઈ લઈએ અને દસ લેવાનું કીધું છે ઓકે આટલી ખબર પડી ગયા તમને આમ કરી નાખવાનું હવે થી મોટું અને તમે જુઓ ને તો દસથી નાનો છે એટલે આપણે ઝીરો અને દસની વચ્ચેનો વહીવટ કરવાનો છે એ જીરોથી મોટું એટલે આ બાજુ જ જવાનું અને દસથી આ બાજુ બાજુને જવાનું આટલાની અંદર આપણે રહેવાનું છે ઝીરોથી લઈને દસની અંદર તો મિત્રો જો ઝીરો આગળ આપણે ચેક કરવું હોય તો ઝીરોથી નાની સંખ્યા લેવી પડે ઝીરોથી મોટી સંખ્યા લેવી પડે પણ તમને તો નાની લેવાની તમને કીધી નથી એટલે આના માટે આપણે કાંઈ ચર્ચા નહીં કરીએ એવું સેમ ટુ સેમ દસ માટે હોતી એમાં દસ માટે ચેક કરવું હોય સતત છે કે નહીં તો દસથી નાની લેવાની દસથી મોટી સંખ્યા લેવાની પણ મોટી તમે લેવાની કીધી નથી એટલે આના માટે પણ ચેક નહીં કર્યું તો ચેક કોના માટે કરીશું એક માટે અને ત્રણ માટે આપણે સતત છે કે નહીં તેમ ચેક કરીએ એટલે કે સાતત છે કે નહીં એમ ચેક કરીશું હવે ખ્યાલ આવ્યો મિત્રો આખો તો આ રીતે આપણે દાખલા ગણવાના છીએ તમામ દાખલા

તો કે લિમિટ એકથી નાની કિંમત માટે ચેક કરવાનું એટલે કે એક્સ ટેન્સ ટુ એક માઇનસ એફ ઓફ એક્સ હવે માઇનસથી એકથી નાની છે એટલે વન માઇનસ એચ એટલે કિંમત એક્સની કઈ લેવાની આવે સૂત્ર આ સૂત્ર છે મેન એચ ટેન્સ ટુ ઝીરો એફ ઓફ વન માઇનસ એચ આવું કરવાનું હવે વનથી નાની આમાં તમારે હવે પ્રશ્ન મોટા વિદ્યાર્થીઓને એ થાય કે આ ત્રણમાંથી કયું લેવાનું આવે તો કે એકથી નાની એટલે આમાં સરજ ચેક કરવાનું એકથી નાની શું છે આ એકથી મોટી થાય એકથી નાની એટલે આ શરત થાય તો આ શરતનું પાલન થાય એકથી નાની એટલે વિધેય કયો આવે છે ત્રણ આવે છે તો ત્રણમાં ક્યાંય એક્સ નથી એટલે એક્સ બરાબર આપણે આ કિંમત કે મૂકશું ને કારણ કે એક્સ જ નથી આમાં ટેક્સ જવાબ શું મળશે આપણને ત્રણ જવાબ મળશે આવું કોના માટે ચેક કરવાનું લિમિટ એક્સ ટેન્સ ટુ વન પ્લસ માટે ચેક કરવાનું એટલે કે એકથી મોટી કિંમત માટે તો સૂત્રનું થઈ જાય ઉપરનું સૂત્ર થાય એવું જ થાય ફરક ક્યાં આવે તો કે એફ ઓફ વન પ્લસ થઈ જાય એકથી નાનું હોય તો વન માઇનસ મોટું હોય એકથી તો વન પ્લસ એચ થઈ જાય તો હવે સરત પછી એકથી મોટા માટે એકથી મોટા માટે શરત આ પાલન થઈ જાવ એકથી મોટું એટલે શું એકથી મોટું એટલે તૈયારથી નાનું એકથી મોટો લા એટલામાં ક્યાંક હોય તો ચાર જવાબ આવે આનો જવાબ શું આવે ચાર આપણને જવાબ સરખો આવ્યો સરખો ન આવ્યો એટલે શું થઈ ગયું અસતત છે એક્સ બરાબર એક આગળ શું છે અસતત છે એટલે આમ લખી નાખવાનું કે લિમિટ એક્સ ટેન્સ ટુ એક માઇનસ એફ ઓફ એક્સ ડઝ નોટ ઇક્વલ ટુ શું ડઝ નોટ ઇક્વલ ટુ લિમિટ મિત્રો ત્રણ માટે ચેક કરીશું તો હવે શું લેવાનું એક્સ બરાબર ત્રણ આગળ લખવાનું એક્સ બરાબર ત્રણ આગળ ખ્યાલ પેડો એકદમ સહેલો દાખલો છે કોઈ આગળ દાખલો નથી લિમિટ એક્સ ટેન્સ ટુ થ્રી માઇનસ એફ ઓ એક્સ જો ત્રણથી નાનું લેવાનું છે એટલે શું આવશે સૂત્રો લિમિટ એચ ટેન્સ ટુ હવે તમને આવડી ગયું સૂત્રો આવે ત્રણથી નાનું લે ત્રણ માઇનસ એચ એફ ઓફ હું એફ ઓફ એટલે એક્સ દેખાય ન લખો ને ત્રણ માઇનસ આમાં એક્સ જ નથી જોવા કે હકમમાં એ બહુ સારી વાત કહેવાય ત્રણથી નાનું તો તો ચેક કરીશું ત્રણથી નાનો એટલે ચાર તો જવાબ શું આવ્યો ચાર ચાર બાદ લિમિટ પ્લસ એફ ઓફ તો લિમિટ એફ ઓફ થ્રી પ્લસ એચ શું કામ થ્રી પ્લસ એચ કારણ કે ત્રણથી મોટું છે ત્રણથી મોટા માટે વિધય કયું થાય ચેક્રો ત્રણથી મોટા માટે વિધય શું થાય પાંચ થાય તો વિધય શું લખીશું પાંચ લખીશું હવે ચાર ને પાંચ જો તો બંનેનો જવાબ કેવો આવ્યો અલગ અલગ આવ્યો અલગ અલગ આવ્યો એટલે ફરીથી આવું લખીને શું કહી દઉં આવું લખવાનું એટલે શું ત્રણ આવશે ત્રણ માટે છું ત્રણ માટે લખવાનું લખતા આવડી જશે લખીને એક્સ બરાબર ત્રણ આગળ કેવું છે અસતત વિધેય છે મિત્રો દાખલો અહીં પૂર્ણ થાય છે આ રીતે તમારે ચેક કરવાનું હતું ખ્યાલ પેડો તો હવે દાખલો નંબર પંદર આપણે જોઈશું મિત્રો તો મિત્રો આવી રકમ તમને આપી છે દાખલા નંબર પંદરમાં કેફ એક્સ બરાબર ટુ એક્સ એક્સ ઝીરોથી નાનો હોય ત્યારે જીરો અને એકની વચ્ચે એક્સ હોય ત્યારે ઝીરો અને એક્સથી અને એકથી મોટો એક્સ હોય તો શું આવે ચાર એક્સ તો પેલું કામ કરવાનું સંખ્યા રેખા દોરવાનું હવે તમને ખ્યાલ આવી ગયો હશે કંઈ આપણી મેથડ છે એ પહેલાં આપણે લખવાનું જીરો પછી લખવાનું એ એક તો ઝીરોથી નાનું માટે તો તમને આપ્યું જો ઝીરોથી નાના માટે જીરોથી મોટા માટે પણ તમને આપ્યું છે એકથી નાના માટે તમને આપ્યું છે જુઓ એકથી નાની કિંમત માટે એકથી મોટી કિંમત માટે પણ વિધેય આપ્યું છે આ બંને માટે આપણે ચેક કરીશું ખ્યાલ આવ્યો તો એક્સ બરાબર પહેલાં હું લખીશું ઝીરો આગળ તો એક ઝીરો કર નાનો એટલે ઝીરો માઇનસ એચ ઝીરોથી મોટો એટલે ઝીરો પ્લસ એચ એકથી નાનો એટલે એક માઇનસ એચ એકથી મોટો એટલે એક પ્લસ એચ બસ આવું બધું કરવાનું છે તો એકથી નાનું સોરી ઝીરોથી નાનું એટલે એક્સ ટેન્સ ટુ ઝીરો માઇનસ એફ ઓફ સૂત્ર શું થઈ જાય તો કે લિમિટ એચ ટેન્સ ટુ જીરો એફ ઓફ ઝીરો માઇનસ એચ હો ઝીરોથી નાની કિંમત એટલે શું થાય ટુ એક્સ તો મિત્રો જીરોથી નાની કિંમત એટલે કે લિમિટ એચ ટેન્સ ટુ જીરો ટુ કાઉસમાં હું લખી નાખવાનું જીરો માઇનસ એચ હવે લિમિટ એપ્લાય કરીએ તો એવું થઈ જાય ઝીરો માઇનસ એટલે ઝીરો બે ગુણ્યા જીરો જવાબ શું આવશે આનો ઝીરો આવી જીરોથી મોટી કિંમત માટે એટલે એક્સ ટેન્સ ટુ प्लस मार्ते f(x) तो के लिमिट h टेंड्स टू 0 सो तो लिखिए f(0+h) हो काम क्योंकि 0 થી મોટી કિંમત એટલે 0 માં કઈ ઉમેરો તો મોટો થઈ જ્યો h h ઉમેરું તો હવે लिमिट h ટენ्स टू 0 હવે ખાસ 0 થી મોટી કિંમત એટલે શું થાય 0 ને 1 ની વચ્ચે થાય એટલે ખાસ તો 0 ને 1 ની વચ્ચે એટલે શું 0 તો 0 તમારો જવાબ શું આવે 0 આ બને જો સરખા આવ્યા સરખા આવ્યા એટલે તમારે જે ચેક કરવું પડે ઝીરોથી નાનું ઝીરોથી મોટું ને ઝીરો પર શું આવે છે એ ચેક કરવું પડે શું આવે ઝીરો પર શું આવે છે એ ચેક કરવું પડે તો એફ ઓફ ઝીરો એટલે કે એક્સ દેખાઈને ઝીરો મૂકો ને એક્સ દેખાઈને ઝીરો એટલે શું છે જવાબ ઝીરો જ છે જો અહીંયા એક્સ ઇક્વલ ટુ ઝીરો આપ્યું છે સોરી ઉભર જો બતાવું હં એક્સ ગેટ એક્સ ઇક્વલ ટુ ઝીરો આપવું છે એટલે શું થઈ જાય ઝીરો જવાબ આવે છે તો આ ઝીરો ઝીરો અને તો જવાબ શું થઈ ગયો મિત્રો ત્રણે ત્રણમાં સમાન આવે છે સમાન આવે છે તો આમ લખી નાખાય કે અહીં લિમિટ એક્સ ટેન્સ ટુ ઝીરો માઇનસ એફ ઓફ એક્સ બરાબર લિમિટ એક્સ ટેન્સ ટુ ઝીરો એફ ઓફ એક્સ એટલે ઝીરો માટે અને થી મોટું એટલે એક્સ ટેન્સ ટુ જીરો પ્લસ એફ ઓફ એક્સ આગળ ત્રણેનો જવાબ કેવો મિત્રો મળે છે સમાન મળે છે આટલે આપણે કહી શકાય કે અહીં બરાબર આગળ એ સતત વિધેય છે પેડો હવે મિત્રો કોના માટે ચેક કરીશું એક માટે ચેક કરીશું તો ચાલો મિત્રો શરૂ કરીએ એક માટે તો એક્સ બરાબર એક આગળ એક્સ બરાબર એક આગળ આપણે ચેક કરીએ તો શું થશે મિત્રો તો લિમિટ એક્સ ટેન્સ ટુ એક માઇનસ એફ ઓપ એક્સ સૂત્ર શું થઈ જાય એચ ટેન્સ ટુ ઝીરો એફ ઓફ એક માઇનસ એચ શું કામ કારણ કે એકથી નાનો તો એકથી નાનું કંઈક એચ જેટલું બાદ કરી દઈએ તો એકથી નાનું થઈ જાય તો સૂત્ર પાછું એ ન હોય લિમિટ એચ ટેન્સ ટુ ઝીરો હવે એકથી નાનું તો વિધિ પસંદ કરવું પડશે એકથી નાનું વિધય કેવો આવે એકથી નાનો વિધિ એટલે ઝીરો તો બોલોનો જૉબ કેવો આવી ગયો ઝીરો જૉબ આવી ગયો કેવું છે

छात्रो पापी है मित्रों 4e का 4 + 4h तो हमें जीरो मको लिमिट अप्लाई करो तो 0 થઈ જાય હું થઈ જાય 0 થઈ જાય તો જવાબ શું આવશે 4 જવાબ આવશે હવે આયા 0 જવાબ આવ્યો આયા શું જવાબ આવ્યો 4 તો આ બંને સમાન કહેવાય આ બંને સમાન કહેવાય નહીં આ બંને સમાન ન કહેવાય મિત્રો એટલે શું આપણે લખી સકીએ કે અહીં लिमिट x ટેન્ડ્સ ટુ 1 - f(x) ડઝ નોટ equal ટુ લિમિટ એક્સ ટેન્સ ટુ વન પ્લસ એફ ઓફ એક્સ આ બંને સમાન નથી આથી એક્સ બરાબર એક આગળ વિધેય અસતત છે અહીં દાખલો આપણો પૂરો થાય છે એટલે કે એક્સ બરાબર ઝીરો આગળ સતત અને એક્સ બરાબર એક આગળ કેવું છે અસતત વિધેય છે તો ફરી મળીશું મિત્રો દાખલા નંબર સોળ અને સત્તર સાથે ત્યાં સુધી મિત્રો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો જય હિન્દ જય ભારત